વડોદરાના રાજમહેલ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારોને અસર પડી છે ત્યારે રાજમહેલ રોડથી લાલબાગ બ્રિજ સુધી 1 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો સાથે સાથે વરસાદી પાણી નજીકમાં આવેલા સુપ્રસિદ્ધ એવા કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં પાણી આવી ગયા હતા તો વડોદરામાં વહેલી સવારે વરસેલા વરસાદના પગલે રોજ પહેલે આ રાજમહેલ રોડ પર પાણી ભરાઈ ગયા હતા વડોદરામાં ફરી એક વખત વરસતા વરસાદને વચ્ચે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે આ વડોદરાનું આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ રાજમહેલ રોડ વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે સમગ્ર વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું આ વડોદરાની અંદર માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદ જ નોંધાયો પરંતુ એની અંદર જે પ્રમાણે પાણી ભરાઈ ગયા વરસાદ તો બંધ થઈ ગયો છે 2 થી 2.5 કલાક સુધીનો સમય થઈ ગયો છે પરંતુ લોકોની હાડમારી બિલકુલ ઓછી નથી થઈ આ લાલબાગ બ્રિજના દ્રશ્ય 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઇનોના દ્રશ્ય છે વડોદરાની અંદરની આ લાલબાગ બ્રિજનું પણ દ્રશ્ય જોઈ શકો છો વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા આગળ બીજી તરફ આ કાશી વિશ્વનાથનું જે મહાદેવ છે એ મહાદેવની અંદર પણ પાણી આવી ચૂક્યા છે એટલે શ્રદ્ધાળુઓને પણ પોતાને દર્શન કરવામાં તકલીફ પડી રહી છે લોકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચી રહી છે ચોક્કસ આ વડોદરાની અંદરનું આ દ્રશ્ય કે જ્યાં આગળ આ લાલબાગ બ્રિજ અને આ વિસ્તાર જે છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાને કારણે ફરી કોઈક હાડમારી લોકોને ભોગવવાનો વારો આવ્યો છે જે રીતે તંત્ર દ્વારા દાવા કરવામાં આવતા હતા કે માત્ર 2-2.5 ઇંચ નહીં પણ 8 ઇંચ વરસાદ પડશે તો પણ કશે પાણી નહીં ભરાય અથવા કલાકોમાં પાણી નીકળી જશે પરંતુ અહીં તો 2 થી 2.5 ઇંચ વરસાદની અંદર જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન રોહિત ગોયલ સાથે રૂપેશ ચોકસી જીએસટીવી વડોદરા